માળિયા હાટિનાની 15,000ની વસ્તી અને તાલુકાનું મોટામાં મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે માળિયા હાટિનાનું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જેમાં છેલ્લા 6-6 માસથી ડોક્ટર વિના ચાલી રહ્યું છે. માળિયા હાટિના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર્સ વિના ખાડે ગયું છે. આરોગ્ય કેન્દ્રમાં કાયમી માટે 3 MBBS ડોક્ટર્સ અને 1 સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ છે જે છેલ્લા 6 માસથી ભરવામાં આવી નથી. માત્ર એક જ ડોક્ટર સેવા આપી રહ્યા છે, એ પણ 11 માસના કોન્ટ્રાક્ટ માટે જ છે. ડોક્ટર આશિષ શામળા પણ આજે બીમાર પડી જતા તેમની જગ્યાએ BHMS હોમિયોપેથી ડોક્ટર OPD ચલાવી રહ્યા છે. આમ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ ડોક્ટર્સના ભાવે ધણી ધોરી વિનાની બની ગઈ છે. ગામના આગેવાનો સરપંચ જીતુભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, સભામતિ હમીરસિંહ સિસોદિયા હોસ્પિટલ દોડી ગયા હતા અને માહિતી મેળવી તાત્કાલિક આ હોસ્પિટલ ડોક્ટરોની સેવાથી વંચિત ન રહે, ત્યાં ડોક્ટર્સની નિમણૂક થાય એ માટે ધારાસભ્ય ભગવાનજીભાઈને ટેલિફોનિક ઉગ્ર રજૂઆતો કરી હતી. 8 દિવસમાં ડોક્ટર્સની કાયમી નિમણૂક નહીં થાય તો CHC હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.